દોષ લાગે, બેસતા આવડવું જોઈએ. ગમે એવા હોય, અત્યારની જ વાત કરી દઉં, ગમે એવા હોય, મહામંડલેશ્વર હોય, ગમે તે હોય, અમારાથી આ વ્યાસ ગાદીથી ઊંચું આસન કરજો, તરત જ કહેશે કે હું નીચે બેસી જાય, ન્યાનો બેસાય. વ્યાસ ગાદીની ગરિમા છે. બેસતા આવડવું જોઈએ, એની સાથે વાત કરતા આવડવું જોઈએ. કોઈ સાધુ સંત આવે એટલે એ તરત જ એમને ન પૂછાય કે તમે શું કામ આવ્યા છો. જો આ શીખવાનું છે, આ બધું રામાયણ શીખવાડે છે. વિશ્વામિત્ર આવ્યા એટલે એનું પાદ અર્ઘ્યથી પૂજા કરી, જલપાન કરાવ્યું, સિંહાસન ઉપર બેસાડી, નીચે બેસી ગયા દશરથ રાજા. હાથ જોડીને કહ્યું, મહારાજ હું આપની શું સેવા કરી શકું, હું આપની સેવા શું કરી શકું. અને ત્યારે કહ્યું કે હે રાજા, તારા બંને બાળકો રામ અને લક્ષ્મણ મને આપ, એ માટે આવ્યો છું. દશરથ રાજાને ઘણી દ્વિધા થઈ. વશિષ્ઠએ સમજાવ્યા, રામ લક્ષ્મણને તૈયાર કર્યા. એની સાથે જંગલની અંદર આવ્યા, આવ્યા એટલે પ્રવેશ કર્યો એટલે તરત તાડકાનો અવાજ આવ્યો અને પ્રથમ રામે તાડકાનો વધ કર્યો. જોલો રામાયણની અંદર પહેલી તાડકા મારી છે, અને કૃષ્ણ અવતારની અંદર પહેલી પૂતના મારી છે. કારણ કે અવિદ્યા છે, પ્રભુએ પહેલા અવિદ્યાનો ત્યાગ કર્યો છે. તાડકાને એમાં મારી ચાયો, મારી ચાયો એટલે ભગવાને બાણ કાઢ્યું, પણ વિચાર કર્યો કે આ મારીચની જરૂર છે એટલે આને હણી નો નખાય. બાણ કાઢ્યું, પળા વગરનું બાણ હતું, ધનુષ ઉપર બાણ ચડાવી અને મારીચને કેટલા શત યોજન, સો યોજન, એક યોજન બરોબર ચાર ગામ એટલે 400 યોજન દૂર ફેંકી દીધો. અને ત્યારે એ મારીચે નક્કી કર્યું કે એ હી વિરોધ નહીં કલ્યાણ, આનો જે વિરોધ કરશે એનું કલ્યાણ નહીં થાય. મારી જ ગયો, સુબાહુ આદિને હણી નાખ્યા, અને પછી પ્રભુ જંગલની અંદર નિવાસ કરે એમાં જનક રાજાએ પોતાની દીકરી જાનકી એનો સ્વયંવર રચ્યો. વિશ્વામિત્રને કંકોત્રી મોકલી, વિશ્વામિત્ર આવ્યા રામ અને લક્ષ્મણને લઈને. ગંગા કિનારે આવ્યા એટલે ભગવાને કહ્યું કે ગુરુ મહારાજ આ નદીનું મહાત્મ્ય બતાવો. ખડખડાટ વિશ્વામિત્ર હસવા માંડ્યા છે, ખડખડાટ હશે. એ ના તમે મને પૂછો છો, કારણ કે તમારા શ્રી ચરણ માંથી તો આની ઉત્પત્તિ છે. કારણ કે ગંગાની ઉત્પત્તિ ભગવાનના શ્રી ચરણમાંથી. કઈ રીતે? કે ભગવાન જ્યારે વામન બની બલિ રાજા પાસે માંગવા આવ્યા અને 3 ડગલા લેવાનું કહ્યું, આમ પગ ઊંચો કર્યો, 7 લોક લેવા, એમાં બ્રહ્મલોકની અંદર પ્રભુનો શ્રી ચરણ ગયો. બ્રહ્માએ એ ચરણ ધોયો અને એ પોતાના કમંડળની અંદર એને રાખ્યું. એ કમંડળમાં ગંગા પ્રગટ થયા છે. પ્રભુના શ્રી ચરણની અંદરથી ગંગાની ઉત્પત્તિ છે. અને આપ પૂછો છો, કહ્યું કે નાથ, ગુરુ મહારાજ અત્યારે તો મારું મનુષ્ય અવતાર છે, ગંગાનું મહાત્મ્ય બતાવ્યું, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, જનકપુરની અંદર આવ્યા, પછી રામાયણની અંદર તો બધો સુંદર સુંદર ઇતિહાસ છે. જનકપુરના નગરવાસીઓને દર્શન દેવા માટે રામ અને લક્ષ્મણ નીકળ્યા, અને ત્યારે બધી જનકપુરના સ્ત્રીઓ એ વિચાર કરવા લાગી કે આ રાજાએ આવી કઠણ પ્રતિજ્ઞા કરી છે, એની કરતા તો આને આપણા સીતા આપ્યા હોત તો.
ત્યારે સભાની અંદર, સભા બરાણી સભાની અંદર રાજા મહારાજાઓ ઋષિ મુનિઓ બધા બેઠા છે. વચોવચ સભાની અંદર એક ધનુષ્ય, પુરાતની ધનુષ્ય, શિવ ધનુષ મૂકેલું છે. જનક આવ્યા એટલે પછી તો જાહેરાત થઈ કે જે આ શિવ ધનુષ્ય છે એની ઉપર જે પણ ચડાવશે એને આ સીતા વિજય માળા પહેરાવશે. અને ત્યારે વિજય માળા પહેરાવવાની વાત આવી, ઘણા રાજા ઉભા થવા માંડ્યા. ધનુષ પાસે જાય પણ ધનુષ કોઈથી ઊંચું થતું નથી. એમાં કહ્યું કે એક વખત રાવણ પણ આવ્યો હતો, કે રાવણે એને એમ કહ્યું, રાવણ કે આ તો શિવનું ધનુષ્ય છે ને, આખો કૈલાસ ઉપાડી લીધો તો પછી આ એનું ધનુષ્ય શું? અભિમાન આવ્યું. રાવણે એક હાથે આમ ધનુષ્ય ઊંચું કરવા એક હાથ કર્યો, નો ઊંચું થયું, 20 ભુજા લગાવી ધનુષ્ય ઊંચું થયું, પણ કેટલું? 4 આંગળ. પછી હાથમાંથી છૂટી ગયું, પગ ઉપર પડ્યું, રાવણ પડી ગયો, કહ્યું મને બચાવો, મને બચાવો. સિપાહીઓ આવી ધનુષ ઊંચું કરી અને રાવણને બહાર કાઢ્યો. પછી તો કોઈ ઊભું થતું નથી. કોઈ ઊભું નથી થતું. ત્યારે જનક રાજા સભાની અંદર ઊભા થઈને કહેવા માંડ્યા, કોઈ વીર પુરુષ નથી, કોઈ ક્ષત્રિય રહ્યું નથી, શું મારી દીકરી કુવારી રહેશે? જનક આમ બોલ્યા એટલે શેષયાઈ નો અવતાર લક્ષ્મણજી ઉભા થઈ ગયા. બહુ સુંદર સંવાદ છે રામાયણ ની અંદર. કહ્યું કે હે મહારાજ, હજી સૂર્ય વંશ નો સૂર્ય તપે છે, ત્યાં સુધી આ બોલોમાં મોટા ભાઈ વડીલ ભાઈ અહીંયા બેઠા છે, ગુરુ બેઠા છે, એટલે શું? નહીતર આ ધનુષ્ય શું આખી પૃથ્વીને હાથમાં લઈને પલટાવો મારી દઉં. આ તો ગુરુ અને વડીલ બંધુ અહીંયા બેઠા છે, એટલે નહીતર તો તમારા બોલેલા મોઢામાં શબ્દ પાછા તમને આપી દઉં. અને ત્યારે રામે લક્ષ્મણજીને કહ્યું, ભાઈ બેસ, બેસ, શાંત કર્યા. અને ત્યારે વિશ્વામિત્રએ કહ્યું કે રાઘવ ઉભા થાવ. વિશ્વામિત્રએ એમ નથી કીધું ધનુષ્ય તોડો, જોજો, વિશ્વામિત્રએ એવું નથી કીધું કે ધનુષ ઉપર પણ ચડાવો. આખી રામાયણમાં જોઈ લેજો, નહીં હોય. વિશ્વામિત્રએ કહ્યું કે હે રાઘવ ઉભા થાવ, જનકનો જે સંતાપ છે એને તમે દૂર કરો, જનકનો સંતાપ જે છે એને દૂર કરો. અને ત્યારે ઉભા થયા રામ, રાઘવ ઉભા થયા, શિવ ધનુષ્યને વંદન કર્યા, ગુરુ વિશ્વામિત્રને વંદન કર્યા, જનક રાજાને વંદન કરી ધનુષ્ય પાસે આવી. અને ત્યારે પ્રભુએ આમ ધનુષ્યને હાથ અડાડ્યો એટલે જબકારો થયો, હે તે ક્ષણ રામ થયા.
લક્ષ્મણ ઉપાધ્યા હતા કારણ કે એને ખબર હતી કે દિગ્પાલોના હાથમાંથી છેડો છૂટી જશે. પૃથ્વીને સ્થિર કરવા માટે લક્ષ્મણ ઉભા હતા. જય જયકાર થયો. સીતાજી વિજય માળા લઈ અને ઉભા હતા. બહુ સુંદર પ્રસંગ છે. ખરેખર 7 દિવસ આ પ્રસંગ આલે એમ છે. 7 દિવસ પણ એના 25 અધ્યાય અધ્યા હતા. આખું ભાગવત તો એક બાજુ જો અદભુત કથા. ધનુષ ભંગ થયો, સીતાએ આવી ભગવાન ને, કારણ કે આપણે 3 અધ્યાય ની કથા છે. હજી ભગવાન કૃષ્ણ નું પ્રાગટ્ય કરવાનું છે. વિજય માળા આરોપણ કરી અને ત્યાં ફરીથી જય જયકાર થયો. બોલો સિયાવર રામચંદ્ર કી જય. સીતા ને રામ, અદભુત. એની અંદર તો અદભુત કથાઓ છે કે અશોક પુષ્પ વાટિકા ની અંદર મિલાપ થયો તો અને ભગવતી ને જાનકી. બહુ બહુ સરસ કથા છે. આખી ગઈસાલી નુરાપીરે કરી હતી. અદભુત કથા, બહુ મજા આવે. સમય એવડો મોટો રાખ્યો હતો. સવારમાં 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી 10 કલાક કથા કરતા હતા. તો એ ભગવત લીલાનું એ મહત્વ છે. અને ત્યારે વિશ્વામિત્ર એને જનકે કહ્યું કે મહારાજ હવે દશરથ રાજાને મોકલો સમાચાર. દશરથ રાજાને કંકોત્રી લઈ અને મોકલ્યા. દશરથ રાજા જાન લઈને આવ્યા. સીતાને રામના વિવાહ થયા. પણ જનક રાજાએ વિચાર કર્યો કે આવો સગો ફરી નહીં મળે, એટલે પોતાની એક દીકરી અને નાના ભાઈની 2 દીકરી, હે 3 દીકરીઓ. આ સીતા તો ભૂમિમાંથી એને મળેલા હતા, એટલે 2 દીકરી જનકની, 2 એના નાના ભાઈની, 4 બાળકોની સાથે લગ્ન કર્યા. લક્ષ્મણની સાથે ઉર્મિલાના વિવાહ કર્યા. ભરતની સાથે માંડવીના વિવાહ કર્યા. અને શત્રુઘ્નની સાથે સુતકીર્તિ નામના કન્યા એના વિવાહ કર્યા. ભગવાન રામના સીતાની સાથે ઘણો સમય રોકાણા. પછી દશરથ રાજાએ વિદાય માગી. બહુ રોક્યા. કહ્યું કે મહારાજ હવે અમને રજા આપો અને અયોધ્યાની અંદર આવે છે. 3 માએ 4 યુગલ સ્વરૂપની આરતી કરી. સીતા અને રામ, ભરત અને માંડવી, લક્ષ્મણ ને ઉર્મિલા, શત્રુઘ્ન અને સુતકીર્તિ, 4ની આરતી કરી નિવાસ કરવા માંડ્યા. એમાં ભરત અને શત્રુઘ્ન મોસાળે ગયા. અહીંયા એક વખત દશરથ રાજા બેઠા હતા. એને એમ થયું રામને, ગાદી વશિષ્ઠની પાસે મુહૂર્ત જોવડાયું. આવતીકાલનું મુહૂર્ત છે. આવતીકાલનું મુહૂર્ત એને જાણ્યું અને કહ્યું કે શું કરવું. તૈયારી આખી અયોધ્યાને તૈયાર કરી છે. અને રાજા સાંજે કહ્યું કે રાણીઓને વાત કરું. ત્યારે દેવસભા ભરાણી. દેવસભાની અંદર ચર્ચા થઈ કે જો રામ રાજગાદીએ બેસી જશે તો અસુરનો સંહાર થશે. માટે કંઈક કામ કરો. સરસ્વતીને કહ્યું કે સરસ્વતી તમે જઈ અને કૈકેયીની દાસી મંથરા છે એની જીભ ઉપર અવળા મોઢે બેસો. મંથરાની બુદ્ધિ ભ્રષ્ટ કરી.
અને કહ્યું કે હે કૈકેયી, જો રામ રાજા બનશે તો રાજમાતા કૌશલ્યા કહેવાશે, તારે એની દાસી બનવું પડશે, આ રાજનીતિ બધું બહુ બહુ બોલ્યા છે, રામાયણમાં તો બહુ બતાવ્યું છે. અને ત્યારે એને મનાવ્યા, કહ્યું પણ શું કરવું કે તું અવરનવર માં તમે કહો છો ને કે વરદાન લેવાના છે, તો બે વરદાન તમે માગો, એક વરદાનની અંદર રામ ભરતને રાજગાદી અને બીજા વરદાનની અંદર રામને 14 વર્ષ વનવાસ. કહ્યું ભલે. કોપ ભુવનની અંદર કાળા વસ્ત્ર પરિધાન કરી કઈ કઈ બેઠા છે દશરથ નીકળ્યા, કોપ ભુવનનો દ્વાર જોઈ અંદર ગયા. દશરથ રાજાએ કહ્યું કેમ દેવી, અને ત્યારે એને વાત કરી કે બે વરદાન મારા આપો. અને ત્યારે દશરથ રાજાએ કહ્યું કે ક્યાં મેં ના પાડી, માગી લ્યો. અને ત્યારે કઈ કઈ બોલ્યા છે, કાન લેહું ન દેવું, ક્યારે તમે મને આપ્યા ને ક્યારે મેં લીધા, કે પણ માગો ને. ત્યારે કઈ કઈ કહ્યું કે નાથ, પેલું વરદાન કે મારો દીકરો ભરત ઈ રાજા. દશરથ રાજા કે કોઈ વાંધો નહીં, કારણ કે ભરત રાજ કરે અને રામ બેઠા હોય એ સારું લાગે, નાનો કામ કરે અને મોટા વડીલ બેઠા હોય એમાં કોઈ રામને વાંધો ન હોય, ભલે દેવી ભરતને રાજા બનાવે, તેડવા મોકલું. બીજું વરદાન ત્યારે કઈ કહે કીધું કે મહારાજ તમારું હૈયું હાથમાં રાખજો. કહ્યું ભલે. તાપસ વેશ વિશેષ દશરથ રાજા, ક્યાં સુધી આપણે વાણીમાં બોલી છે ને, એ તારો ભરતજી એ ભલે
કે તો ભિખારી બની જાવ, કે તો આવું બીજું અયોધ્યા તને આપું, પણ રામે તારું શું બગાડ્યું? નહીં આપવું હોય તો હા પાડો, નહીતર ના. બીજી વખત એને સમજાવ્યા, બીજી વખત કહ્યું, બીજી અવિચારી ના રામને બોલાવા. સુમંત પોતે ગયા, રામે કહ્યું કે આપ તો મારા પિતા તુલ્ય, આપે ધક્કો શું ખાધો, મને બોલાવી લેવો જોઈએ. નહીં રામ, તમે આવો. રામ આવે છે, માને પૂછ્યું, મહારાજને વંદન કર્યા, પિતાજી બોલો શું છે? નહીં બોલતા. કઈ કઈને પૂછ્યું કે માં શું થયું, મારા પિતાને શું થયું? અને ત્યારે કઈ કઈ કીધું કે કઈ નહીં, બે તો બે વરદાન માંગ્યા, વરદાન માટે ન હોય, વરદાન માટે આવું ન થાય. કારણ કે રઘુકુલ રીત સદા ચલિયા પ્રાણ જાય રૂપ જાય. વરદાન માટે ન હોય, કારણ કે રઘુ રાજાના વખત થી ચાલ્યું આવે છે કે પ્રાણ યોજાય પણ અમારું વચન ન જાય. શું છે માં, બોલ. અને ત્યારે કહ્યું કે રામ સાંભળ, મેં વરદાન પહેલું વચન માગ્યું કે મારા ભરતને ગાદી. રામ કે માં બહુ સારું કર્યું, બીજું વરદાન બોલ. બીજું શું વરદાન માગ્યું? ત્યારે કહ્યું કે 14 વર્ષ તપસીનો વેશ લઈને તારે વનમાં જવાનું. અરે માં, તો બહુ સુંદર થયું તે, અહીંયા બેઠો બેઠો શું કરત હું, વનમાં જઈ ઋષિ મુનિઓના દર્શન કરીશ, યાત્રા થઈ જશે. એમાં ન થાય, કયું નહીં. રામે કઈ કૌશલ્યાન બધા ભેગા થઈ ગયા હતા, કહ્યું કે માં હું પિતાના વચન માટે વનમાં જાઉં છું. કૌશલ્યાએ કીધું સીતાને, સીતા પાસે ગયા, સીતાને કહ્યું કે દેવી હું પિતાના વચન પ્રમાણે વનમાં જાઉં છું. તમે કહ્યું કે નહીં નાથ, હું તમારી સાથે આવીશ. બહુ સમજાવ્યા. બહુ સમજાવ્યા એને, પણ કોઈ રીતે માન્યા નહીં. તો માન્યા નહીં, બહુ સમજાવ્યા છતાં. સીતાજીએ એક જ પ્રશ્ન કર્યો કે નાથ,
जो आ पंचभूत ना देह थी एनो परछायो जो अलग रही सकतो होय तो नाथ हूँ तमारा थी अलग रही सकू। कयु भले भले भले। सीताजी तैयार थया। आ बातनी खबर लक्ष्मण जी ने पड़ी। लक्ष्मण जी ने खबर पड़ी, एकदम दौड़ता आवी प्रभुना पगमा पड़ी गया। प्रभु हूँ तमारी साथे वनमा आवु छु। भगवाने कहू के हे लक्ष्मण, पितानी तबियत बरोबर नथी, भरत शत्रुघ्न मोसाळे छे, अहींया ई जे थावु होय हूँ तमारी साथे आवीश। भगवाने कहू के एक काम कर, तू मां सुमित्रा ने पूछी आई। लक्ष्मण जी सुमित्रा पासे गया, जय वंदन करीन कहू के मां, आ तो मारा प्रभुए कहू, अटले हूँ तारी पासे रजा लेवा आव्यो छु। मां हूँ राम अने मारी मां सीता नी साथे हूँ वन में जाऊ छु। सुमित्रा कहू, धन्य हो बेटा धन्य हो, ते आज मारु दूध ने उजड़ू करी बतायू, धन्य हो। पण बेटा तू वन में जा, पण मारी बे मारा वचन तारे याद राखवा पड़शे। मां तू मने रजा आपछ एटले तू के एटला वचन पाळीश, के एक ए वचन के तू राम एनु रक्षण करवु, सीता ने कोई खोट न पड़वी जोई, राम नु रक्षण करवु ई तारी फरज छे। भले मां स्वप्नमां पण क्यारे द्वेष न आवो जोई। लक्ष्मण जी के सू तो स्वप्नु आवे ने, सूवानु ज बंध आजथी। बीजू वचन एने कयु के बोल मां शू, बीजू वचन ए के बेटा राम नी अंदर तू तारा पिता ना दशरथ ना दर्शन करजे, अने सीता नी अंदर तू मारा दर्शन करजे। धन्य हो धन्य हो मां, राम नी अंदर तू तारा पिता दशरथ ने जोजे, सीता नी अंदर तू मारा दर्शन करजे। भले मां, लक्ष्मण जी निकली गया। वशिष्ठ ने बोलाया, दशरथ राजा ए कहू શું કરવું, અને ત્યારે કહ્યું કે 14 દિવસ ફરીને આવતા રે, એનું વચન પૂરું થઈ જાય। નીકળ્યા, સુમંતને સાથે મોકલ્યા રથમાં, ભગવાન કે નહીં, સીતા લક્ષ્મણ અને રામ ચાલતા ત્યાં આખી અયોધ્યા એની